हेलो स्टूडेंट्स, गुड मॉर्निंग। श्री जीएम नोंदा प्राइमरी स्कूल में आपनो स्वागत छे। आजे आपणे भणीशु धोरण 8 विषय गुजराती काव्य 7 पगले पगले। कवि कोण छे? संत बाल। जे पगले पगले काव्य छे ए शौर्य गीत छे, एटले के काव्य छे एकदम थी नानो, पण केवानो मतलब के एमाथी आपणने જે આપણે એમ કહીએ ને કે આપણને કોઈ પ્રોત્સાહિત કરવા વાળું હોય એવું પ્રોત્સાહન મળતું આ કાવ્ય છે। ચાલો આપણે જોઈએ। કાવ્યનું નામ છે પગલે પગલે। પહેલા આપણે આ કાવ્યનું છે એ ગાન કરીશું, મતલબ કે હું તમને ગાઈ સંભળાવીશ। ચલો તો શાંતિથી સાંભળજો। પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે ચા, અંતરના અજવાળી વીરા પંથ તારો કાપે છા, પંથ તારો કાપે છા। કાંટા આવે કંકર આવે તો મધ ખતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો છા, દુર્ગમ પંથ કાપે છા। હિંમત તારી ખોટો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિની સેવાનો તું પાઠ સૌને આપે જા, દુર્ગમ પંથ કાપે જા। પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે જા। તો સ્ટુડન્ટ સાંભળ્યો ને તમે કાવ્ય? તો આવી રીતે તમારે કાવ્ય છે એ ગાવાનું છે। હવે આપણે છે એ આ તો ગાય સંભળાવ્યું મેં તમને, હવે આ કાવ્યનો આપણે ભાવાર્થ સમજશું, મતલબ કે હવે કાવ્ય છે આપણે સમજશું। જોઈએ આપણે કાવ્ય તો કે છે, પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે છા, અંતરને અજવાળી વીરા પંથ તારો કાપે છા। એટલે આ જે કાવ્ય છે એ આપણી જે જિંદગી છે, આપણું જે જીવન છે, એમાં જે ચડાવ ઉતાર જે આવે છે, જે કોઈ પણ કાર્ય કરવા માટે આપણે આખી જિંદગી જીવીએ છીએ, તો આ જિંદગીની અંદર શું આપણે હંમેશા સુખને સુખ રહે છે? ના, ક્યારેક દુઃખ પણ આવે છે। તો આ જે દુઃખ આવે છે એનો સામનો કેવી રીતે કરવો એ બાબત આપણને અહીંયા સરસ રીતે સમજાવી છે કે પગલે પગલે સાવધ રહી પ્રેમળતા તું પ્રગટાવે છે। એટલે કે જિંદગીની અંદર જ્યારે તું આગળ ને આગળ વધીશ, તો કે આ આગળ ને આગળ વધતા તારે પ્રેમળતા પ્રગટાવવાની, મતલબ કે તારે બધા સાથે સારો વ્યવહાર કરવાનો છે। કોઈ તને નફરત કરે છે છતાં પણ તારે શું આપવાનું છે? પ્રેમ આપવાનો છે। જો તું કોઈને પ્રેમ આપીશ તો સામેની વ્યક્તિ પણ તને પ્રેમ આપશે। આપણા જિંદગીની અંદર, આપણી જિંદગીની અંદર કોઈ પણ પ્રકારના દુઃખ હોય તો આપણે સામેની વ્યક્તિને દોષિત ન ગણતા કે એની સાથે ઉદ્ધત ભર્યો વ્યવહાર ન કરતા શું કરવું જોઈએ? તો કે બધા સાથે આપણે પ્રેમથી રહેવું જોઈએ। કહ્યું છે, અંતરને જ વાળી વીરા પંથ તારો કાપે છે, મતલબ કે તું જે પણ કહે, આપણું જે મન છે આ મનને આપણે કેવું રાખવાનું છે? શુદ્ધ રાખવાનું છે। અંતર એટલે મન, હૃદય, એને કેવું રાખવાનું છે? શુદ્ધ રાખવાનું છે। એમાં આપણે ખરાબ વિચારો નથી કરવાના। ક્યારેય પણ આપણને જો ખરાબ વિચારો આવી જાય તો આ વિચારોને આપણે દૂર છે હાંકી કાઢવાના છે, અને તો કે સારા વિચારોને હંમેશા સ્થાન છે એ આપવાનું છે, અને કેવું કરવાનું છે? તો કે પંથ તારો કાપીએ જા, એટલે કે જિંદગીની અંદર તું આગળ ને આગળ ચાલ્યો જા, કોઈ પણ તારી સામે સમસ્યા આવે છતાં પણ તારે શું કરવાનું છે? તો કે પ્રેમથી એનો સામનો જ કરવાનો, લોકો સાથે પ્રેમથી વર્તન કરવાનું છે, અને મનની અંદર ક્યારે પણ કોઈ દ્વિધા ઊભી થાય કે કોઈ ખરાબ વિચારો આવે તો આ વિચારોને તારે શું કરી નાખવાના છે? તો કે આ વિચારોને તારે ત્યાં ને ત્યાં પડતા મૂકી દેવાના છે, મનની અંદરથી કાઢી નાખવાના છે। જોઈએ આગળ આપણે। કાંટા આવે કંકર આવે, ધૂમ દખંતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા, દુર્ગમ પંથ કાપે જા। શું કહ્યું છે? કાંટા આવે કંકર આવે, ધૂમ દખંતી રેતી આવે।
તું તારું કાર્ય છે એ કરવા માટે જિંદગીમાં જ્યારે પણ આગળ વધીશ ત્યારે તારી સામે અનેક સમસ્યાઓ આવશે. કાંટા એટલે કે કોઈ કાંટાવાળો રસ્તો ના આવે તમારી સામે, પણ શું તો કે ઘણી બધી એવી સમસ્યાઓ આવે કે જેનો તમારે સામનો કરવો પડે. તો કે એનો સામનો છે એ તમારે કઈ રીતે કરવાનો છે? તો કે ભાઈ ધૈર્ય ધરીને, તો કે શાંતિથી વિચારીને કે કોઈ સમસ્યા આવી છે તો એમાં ઉતાવળા નથી થઈ જવાનું કે હવે હું શું કરીશ, પણ શાંતિથી કાર્ય કરવાનું છે. ધૂમધખંતી રેતી આવે તમારા જીવનની અંદર, કોઈ એવી કઠિન પરીક્ષા જો આવે તો એ પરીક્ષા પણ તમારે શાંતિથી પાસ કરવાની છે, શાંતિથી એનું કાર્ય છે તમારે કરવાનું છે. એમાં આપણે કહે ને હાઇપર નહીં થઈ જવાનું, એટલે કે ગુસ્સાવાળો આપણો મગજ નહીં કરવાનો, ગુસ્સે નહીં થઈ જવાનો કે ખરાબ વિચારો મનમાં નહીં લાવવાના કે ભાઈ મારી સામે વિકટ પરિસ્થિતિ આવી છે તો હું શું કરીશ, હવે હું આ કાર્ય નહીં કરી શકું, નહીં એવું નહીં કરવાનું. પણ આપણું જે ધ્યેય આપણે નક્કી કર્યું છે, કોઈ પણ પ્રકારનું તમે જ્યારે ધ્યેય નક્કી કરો છો તો એમાં તમારે સમસ્યાઓ આવવાની. જો તમારે એ ધ્યેયને સિદ્ધ કરવો હોય તો એ ધ્યેય સિદ્ધ કરવા માટે અનેક પરીક્ષાઓ, કઠિન પરીક્ષાઓમાંથી તમારે પસાર થવું પડે, કઠિન સમસ્યાઓમાંથી તમારે પસાર થવું પડે, તો જ તમે એ ધ્યેય છે એ શું કરી શકો. તો કે તો જે ધ્યેય છે એ આપણે ત્યાં સુધી પહોંચી શકીએ, ધ્યેય આપણે સિદ્ધ કરી શકીએ. દુર્ગમ પંથ કાપે જા, એટલે કે મુશ્કેલ જે પંથ આવે, મુશ્કેલ જે રસ્તો આવે, જે સમસ્યાઓ તારા રસ્તામાં આવે છે ધૈર્ય સિદ્ધ કરવા માટે, આ સમસ્યાઓનો તું નિકાલ કરતો જા. સમસ્યાઓ જે છે તો કે સમસ્યાઓને દૂર કરતો જા અને તારે આગળ ને આગળ છે એ વધતું જવાનું છે. આગળ જોઈએ, હિંમત તારી ખોટો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિની સેવાનો તું પાઠ સૌને આપે જા, દુર્ગમ પંથ કાપે જા. શું કહ્યું છે કે પરિસ્થિતિ કઠિન આવશે, પણ તો કે જે ધ્યેય જે આપણે સિદ્ધ કરવાનું છે એમાં પીછેહઠ નથી કરવાની, પણ એમાં હિંમત રાખવાની છે કે ના, કદાચ હું એકવાર નાસી પાસ થયો છું તો હું ફરીવાર ટ્રાય કરીશ, તો ફરીવાર છે એ ચોક્કસ હું એમાં પાસ થઈને બતાવીશ. જેવી રીતે કરોળિયો છે, તમને સૌને ખબર છે કે કરોળિયો છે એ જાળો જ્યારે બનાવે છે તો શું એકવારમાં એનું આખું જાળું બની જાય છે? ના, એ કરોળિયો છે એ જ્યારે ઝાડું ઊંચી ઊંચાઈ પર બનાવતો છે, તમને ખબર છે તમારા રૂમને એવું હોય એનો કોનો જે હોય એટલે કે ખૂણો જે હોય એમાં ઉપર છે, એ છત ઉપર એ બનાવે છે, તો એ કેટલી વાર નીચે પડે છે છતાં પણ હિંમત નથી આવતો કે જવા દે ને ભાઈ હું ત્યાંથી પડું છું તો હવે મારે આ ઝાડું નથી બનાવવું. પણ સતત એ શું કરશે તો કે ટ્રાય કરશે કે ના, એક વખત હું પડી ગયો છું, બીજી વાર ચડીશ, બીજી વાર એ પડે છે, ત્રીજી વાર ચડે, આવી રીતે સતત એ પ્રયત્ન કરે છે ત્યારે તો કે એ ઝાડું છે એનું બની જાય છે. કહેવાનો મતલબ એમ છે કે કોઈ પણ પરિસ્થિતિ આવે તો આપણે એમાંથી પીછેહઠ નથી કરવાની, પણ કરોળિયો જે પોતાનું ધ્યેય સિદ્ધ કરવા માટે વારંવાર પડી અને ઉપર ચડતો હોય, અને જો એ નાનકડો એવો જીવ પોતાનું ધ્યેય સિદ્ધ કરી શકતો હોય તો આપણે તો માનવી છીએ, કારણ કે આપણે તો ભગવાને બુદ્ધિ શક્તિ બધું જ આપણી પાસે આપ્યું છે. તો આ બધાનો ઉપયોગ કરી અને આપણે શું નથી કરવાનું? તો કે આપણે હિંમત છે એ હારવાની નથી, પણ આપણે એ સામે હિંમત રાખી અને કાર્ય સિદ્ધ કરવાનું છે. બીજું કહ્યું છે, સ્વાર્થ સામે જોતો નહીં. કોઈ વ્યક્તિ છે એ કદાચ સ્વાર્થી, કારણ કે આપણી આજુબાજુમાં ઘણા વ્યક્તિઓ છે, ઘણા વ્યક્તિઓ સ્વાર્થી હોય છે કે પોતાનું કામ કઢાવી લે અને પછી જ્યારે તમારો સમય આવે તો એ શું ન કરે? તો કે તમારી સામે જોવે પણ નહીં. ઓલી કહેવત છે ને કે નાણાં વગરનો નાથિયો નાણે નાથા લાલ, કે જ્યારે તમે હરેક પરિસ્થિતિને પાર કરી અને સક્સેસ વ્યક્તિ બનો છો ત્યારે હરેક વ્યક્તિ તમારી આજુબાજુમાં હશે, પણ જ્યારે તમારું કાર્ય સિદ્ધ નથી થતું ત્યારે કોઈ તમને નિરાશા મળે છે ત્યારે તમારી આજુબાજુમાં કોઈ નથી, પણ જ્યારે તમે સક્સેસ વ્યક્તિ બનો છો ત્યારે તમારે શું નથી કરવાનું? તો કે ભાઈ જે સ્વાર્થી વ્યક્તિ છે એની સાથે સ્વાર્થ પૂરતા કામ નથી રાખવાના, પણ તો કે એ જે સ્વાર્થી વ્યક્તિ છે એ નિસ્વાર્થ બને, નિસ્વાર્થી વ્યક્તિ બને એવા તમારે પ્રયત્ન કરવાના છે, અને તમારે તો નિસ્વાર્થ બનીને જ કાર્ય કરવાનું છે. શિસ્ત શાંતિ અને સેવાનો તું પાઠ સૌને આપે જા. તમે જે કાર્ય કરો છો, તમે તમારી જિંદગીની અંદર જ્યારે આગળ વધો છો ત્યારે તમારી જિંદગીની અંદર શિસ્ત છે હોવી જોઈએ, અમુક તમારા નિયમો છે હોવા જોઈએ, કે જે નિયમો જોઈએ અને બીજા વ્યક્તિઓને એમાંથી પ્રેરણા મળે. જીવનમાં હંમેશા શાંત ચિત્તે છે એ વિચારવાનું છે, બીજાની સેવા કરી અને એમાંથી આપણે આનંદ મેળવવાનો છે. જો તમે આવું કાર્ય કરશો તો તમારામાંથી બીજા વ્યક્તિઓ પણ
જોઈ અને આ કાર્ય કરશે. આવી જ રીતે તમારે શું કરવાનું છે? તો કે દુર્ગમ પંથ કાપે જા, જે તમારો કઠિનતાએ વાળો કઠણાઈ વાળો જે રસ્તો છે, સમસ્યાયુક્ત જે રસ્તો છે, આ રસ્તામાં તમારે સમસ્યાને પાર કરી અને તમારું કાર્ય છે એ સિદ્ધ છે એ કરવાનું છે. તો મિત્રો, વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે આખું કાવ્ય છે જોયું કે ભાઈ જિંદગીમાં આપણને ડગલે ને પગલે જે કઠણાઈઓ જે સમસ્યાઓ આવે છે એનું આપણે શું કરવાનું છે? તો કે ભાઈ એ જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને દૂર કરી અને આપણું ધ્યેય છે એ સિદ્ધ કરવાનું છે. ક્યારેય આપણે પીછેહઠ કરવાનું નથી. હજી તો તમે નાના છો તો આમાં પણ ક્યારેક તમને જે એ મુશ્કેલી સર્જાય, ક્યારેક એક્ઝામ આવવાની હોય અને અમુક જે વિષય છે આપણને ન ગમતા હોય તો આપણે શું કરીએ છીએ? તો કે વિષયને છોડી દઈએ, એક્ઝામ આવવાની હોય ત્યારે ફટાફટ વાંચીએ, પછી એમાં કાંઈ ટપકો ન પડે, કાંઈ ખબર ન પડે, એટલે આપણે શું કરીએ છીએ? નિરાશ થઈ જઈએ છીએ. પણ એવું ન કરતા આપણે શું કરવું જોઈએ? તો કે ભાઈ પહેલેથી જ આપણને ખ્યાલ છે કે ભાઈ મને આ વિષય છે એ થોડો હાર્ડ લાગે છે, મને આ વિષય નથી ગમતો કે ઓછો ગમે છે, મને વાંચવું નથી ગમતું, તો કે પહેલેથી થોડું થોડું એની અંદર આપણે વાંચવાનું શરૂ કરવાનું. આપણને જેવી રીતે એમ થાય કે ભાઈ ના હું આ રીતે આ વિષયમાં કરીશ તો મને સમજાઈ જશે, તો એ રીતે વાંચન શરૂ કરવાનું અને ધીમે ધીમે તો કે ભાઈ આ રીતે આપણું ધ્યેય છે એ પ્રાપ્ત કરવાનું, તો જ આપણે આગળ છે એ વધી શકશે. તો આ કાવ્ય તમને સમજાણો વિદ્યાર્થી મિત્રો? તો વારંવાર છે આ કાવ્ય, બે ત્રણ વાર સમજો એટલે આખું કાવ્ય સમજાઈ જશે. થેન્ક યુ.